देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल जय भगवान। मित्रों आ मारो बैठक रूम है, दिवसे बैठक रूम, राते बेडरूम बनी जाए। आ खाटला जुओ छो तमे मित्रों, एक खाटला में केम सूवू, अपना पूर्वजों खाटला में सूवानू केम कहू है एनो वीडियो हूँ बनावानू छू। अने मित्रों आज दशहरा है એટલે ઘરવાળા તો ગરબો લઈ અને દશેરાને ગરબે ઘૂમવા ગયા છે। તો આજે એક રિસર્ચ, આમ તો આપણા હજારો વર્ષોથી આપણા ઋષિમુનિઓએ આપણા આયુર્વેદાચાર્યોએ વાત કરી છે, તો મારા દર્શકોને મેં કેમની જોડે થોડી વાત કરી લઉં। આરોગ્યલક્ષી વાત છે, જીવનલક્ષી વાત છે, બરાબર સાંભળજો મિત્રો। કહ્યું છે કે આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે। મિત્રો આપણા આયુર્વેદાચાર્યો એમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા એ બધામાં બધા જ આયુર્વેદાચાર્યોએ જે વાત કરી છે હજારો વર્ષ પહેલાં, એ સાહેબ આજના એલોપેથી ડૉક્ટરો, અને હમણાં જ થોડા દિવસો પહેલાં અમેરિકાના એક સાયન્ટિસ્ટે સ્ટેટમેન્ટ કર્યું છે। વિચાર કરો, જે વાત હજારો વર્ષ પહેલાં આ ભારતીય સંસ્કૃતિમાં જે વાત થઈ છે, જે આયુર્વેદાચાર્યોએ વાત કરી છે, એ આજના સાયન્ટિસ્ટોએ કાન પકડીને સાહેબ કબૂલ કરવું પડ્યું છે। એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો માણસે લાંબુ નિરોગી આયુષ્ય જીવન જીવવું હોય અને રોગોથી બચવું હોય તો એક જ બાબત ધ્યાનમાં રાખવાની કે જે ખોરાક લીધો છે એ ખોરાક 100% પૂરેપૂરો જ્યાં સુધી પચી ના જાય ત્યાં સુધી જો બીજો ખોરાક લેવામાં ના આવે, દરેક માણસ જો આ નિયમ પાડે તો એને એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે દુનિયાની અડધી હોસ્પિટલોને તાળા વાગી જાય। આ જ વાત ચરક સંહિતામાં ચરકે હજારો વર્ષ પહેલાં કહ્યું, હિતભૂક મિતભૂક ઋતભૂક। વિચાર કરો, પણ આપણે એનું પાલન કરતા નથી એક પણ રૂપિયા વગરનો ઉપાય, કારણ કે આ જીભને આપણે કંટ્રોલમાં રાખી શકતા નથી। એટલે જ્યાં સુધી મિત્રો તમે એક વિચાર કરો યાર, બધો જ આયુર્વેદ કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે। કોલેસ્ટ્રોલ શામાંથી બને છે? કોલેસ્ટ્રોલમાંથી નળીઓ બ્લોક થાય છે, હાર્ટ એટેક આવે છે, બ્રેઇન સ્ટ્રોક આવે છે। કોલેસ્ટ્રોલ એલડીએલ બને છે શામાંથી? સાહેબ ખોરાકમાંથી। તમે જે ખોરાક લો છો એલડીએલ વાળો, એમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ બને છે। એ જ ખોરાકમાંથી વાયુના 80 રોગો થાય છે, એ જ ખોરાકમાંથી સાંધાઓ પકડાય છે, એમાંથી જ પિત્તના રોગો થાય છે, અને એમાંથી જ ખોરાકમાંથી જ સાહેબ કફનું પ્રોડક્શન થાય છે અને કફના રોગો થાય છે। માત્ર જીનેટિક હેરિડિટીમાં જે ખોરાકો આવે છે, જે રોગો આવે છે, એ રોગો સિવાયના બધા જ રોગો મારીને તમારી રહેણી કરતનીથી થાય છે। બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું એને, આજે સ્વીકારવું પડ્યું આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને। આગળનો ખોરાક જ્યાં સુધી ના પચે, એનો અર્થ કે જ્યાં સુધી કકડીને ભૂખ ના લાગે સાહેબ, આમ સૂકો રોટલો પડ્યો હોય ને તો સાહેબ સૂકા રોટલામાં પણ એને જલેબીનો સ્વાદ આવે એમ ખાય તો એવી નેચરલ ભૂખ લાગે ને, ત્યારે ખોરાક લેવો જોઈએ। જો આવી ભૂખ લાગે ને બધા માણસો ખોરાક લે તો એ માણસ મોટા ભાગના 80-90% રોગોમાંથી બચી જાય છે। મોટા જે હાઈ બીપી છે, કોલેસ્ટ્રોલ છે, હાર્ટ એટેક છે, બ્રેઇન સ્ટ્રોક છે, પેરાલિસિસ છે, આવા રોગોમાંથી 100% બચી જાય મિત્રો। તો આ બહુ એક વિચારવા જેવી વાત છે અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે। વાત સામાન્ય છે, નાની વાત છે, પણ મિત્રો આ વાતને જો જીવનમાં આપણે વણી લઈએ તો હું નથી માનતો કે હા આપણે શરીરથી પણ હેરાન નહીં થઈએ અને આર્થિક રીતે દવાખાનામાં આપણા ખિસ્સા પણ ખાલી નહીં થાય। હા, સિવાય કે કુદરતી, જેમ કોરોના આવ્યો અને બીમાર પડ્યા, એ અલગ વાત છે આખી, કુદરતી રોગચાળો ફાટી નીકળે, પણ આપણે હાથે કરીને જે રોગો ઊભા કરીએ છીએ, ખોરાકના લીધે, રહેણીકરણીને, ખાનપાનને લીધે જે ખોરાક ઊભા થાય છે, ખોરાકમાંથી આપણે મિત્રો બચી શકીશું। મિત્રો એક ફકીર એમ કે ફિકર સબકો ખા ગઈ, ફિકર ફકીર ફિકર સબકાય પીર, પણ ફિકર કી જો ફાકી કરે ઉનકા નામ ફકીર।
हद में चले सो ओलिया, बेहद चले सो पीर, हद बेहद दोनों तजे उनका नाम फकीर। मित्रों जीवन तो फकीर जेवू होवू जोईए यार। ऊपर वाली बैंक बैठी छे अपनी माला माल, आजनू खानू आज आपे ने कालनी वातो काल, रुपया सिक्का नाख नदी मा अने धूड़िए मारक चाल। ओ भाई तू धूड़िए मारक चाल, ओ भाई तू धूड़िए मारक चाल। संतो ने कवियों ये बात करी छे यार, कुदरत ऊपर भरोसा रखो, आजनू खानू आज आपे। मित्रों फकीर ने फिकर, फिकर कोने होई, चिंता कोने होई? मित्रों जेने भेगू करवू छे एने चिंता होय। मित्रों जीवन नी अंदर उन तमे मात्र ने मात्र पाप ने पुण्य नु पोटलू जोड़े लई जवाना छे, ए सिवायनू आ तमाम भौतिक संपत्ति छे ए संपत्ति मारो ने तमारो श्वास बंद थशे ने त्यारे कुदरतनी जप्ती मां जशे। खास याद राखजो, अने जेटला गया धरती परथी ए बधानी संपत्ति कुदरते जप्त करी ली, काले उठीने मारीने तमारी संपत्ति पण जप्त थई जशे। એટલે એનો મોહ ના રાખો। કુદરત કહે છે તું યુઝર બન, હા તને પુણ્યનું મળ્યું છે, તને બંગલો મળ્યો છે 1 કરોડનો, તને ફોર વ્હીલ મળી છે, તને લાડી ગાડી વાડી ઘોડા ગાડી બધું તારા પુણ્યના, એનો યુઝર, એને ભોગવ, એને વાપર, પણ એનો માલિક ના બનીશ। એ તને તારા પુણ્યથી જે મળ્યું છે એનો ઉપયોગ બીજાના સુખ માટે પણ કર। તો મિત્રો સોનામાં સુગંધ ભળી જાય અને મારું તમારું જીવન દૈવી બની જાય। મિત્રો આટલા માટે આ ધરતી પર આપણે આવ્યા છીએ। મિત્રો ફરીના વિડીયોમાં હું ખાટલાની જે વાત કરી છે એ ખાટલાની વાત કરીશ। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત, જય હિન્દ।